કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર, ચિંકાર અભયારણ્ય, નલિયા ખાતે આવેલ બસ સ્ટેન્ડ અભયારણ્ય સહિતના વિસ્તારોમાં કુદરતી પાણીના સોર્સ છે, પણ ઉનાળામાં અભયારણ્યમાં પાણીની વ્યવસ્થા જળવાય તે માટે વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને આ વિસ્તારોમાં કુદરતી પાણીના સોર્સ છે કે નહીં તે માટે વન વિભાગ દ્વારા સર્વે હાથ ધરી દેવામાં આવેલ છે. જોકે આ વખતે વરસાદી પાણીના સોર્સ હજુ જીવંત હોવાથી કૃત્રિમ પાણીના સોર્સનો ઉપયોગ ઓછો કરવો પડશે તેમ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં, ખાસ કરીને કચ્છ પશ્ચિમ વન વિભાગમાં આવેલ નારાયણ સરોવર ચિંકારા અભિયાન તથા નલિયા ખાતે આવેલ બસ સ્ટાર્ટ સેન્ચ્યુરી, આ ઉપરાંત રેવન્યુ વિસ્તાર અને જે રક્ષિત વન વિસ્તાર છે તેમાં વન્ય પ્રાણીઓની બહુ મોટી પ્રમાણમાં હાજરી છે. ચોમાસાના થયેલ વરસાદના કારણે જે કુદરતી સ્ત્રોત છે ત્યાં પાણી અવેલેબલ હોય છે. જ્યારે કુદરતી સ્ત્રોતમાં પાણી પૂરું થાય છે ત્યારે વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા જે કૃત્રિમ વોટર પોઈન્ટ્સ એટલે કે સોસર અને અવાડાઓમાં ટેન્કર દ્વારા પાણી ઠલવીને વન્ય પ્રાણી માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વ્યવસ્થા કરતાં પહેલાં જે તે વન વિસ્તારમાં કુદરતી રીતે પાણી હયાત છે કે નહીં તેનું પૂરતું સ્કેનિંગ કરીને વન્ય પ્રાણીની સુરક્ષા તથા એને પાણી પૂરતું મળી રહે બંને બાબતોને ધ્યાનમાં રાખીને વોટર પોઈન્ટ ભરવાની કામગીરી વન વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે. ગયા ચોમાસામાં કચ્છમાં ખૂબ સારો વરસાદ થવાના કારણે હાલ પણ ઘણા વિસ્તારમાં કુદરતી રીતે તળાવો, કોતરો અને નાના વહેણોમાં પાણી ઉપલબ્ધ છે, જેથી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં કૃત્રિમ વોટર પોઈન્ટની સંખ્યા ઓછી શરૂ કરવામાં આવેલી છે.